નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મહેસાણા જિલ્લામાં આવેલા દરોડ ડેમના ઉપરવાસમાં ચારેક દિવસ અગાઉ પડેલા વરસાદના કારણે દરોડ ડેમ પાણીથી છલકાવ્યો છે. બે દિવસ પહેલાં ડેમમાં ભરપૂર પાણીની આવક થતાં સાબરમતી નદીમાં પાણીનો જથ્થો છોડી દેવાયો હતો, ત્યારે આજે ફરી ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે એકાએક પાણીની આવક ડેમમાં વધુ પ્રમાણે થઈ રહી છે. આજે સાંજ બાદ ગમે તે સમયે દરોડ ડેમનું પાણી સાબરમતી નદીમાં છોડી દેવામાં આવશે. તંત્ર દ્વારા ફરી એકવાર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે કે દરોડ ડેમ પર આજે પાણીનો જથ્થો 619 ફૂટ ભરાયેલો છે, ત્યારે આગામી સમય દરમિયાન પાણી વધવાની શક્યતાને જોઈને પાણી છોડવામાં આવશે. સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવશે, જેને લઈ મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદના કલેક્ટરોને જાણ કરાઈ છે અને તમામ જિલ્લાઓમાં એલર્ટ પણ જાહેર કરાયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ મંગળવારે લો પ્રેશર સિસ્ટમ પૂર્વ રાજસ્થાન ઉપર આવતા ઉત્તર ગુજરાતમાં સરળથી વરસાદની સ્થિતિ બની શકે છે, જેમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે મહેસાણા જિલ્લામાં મધ્યમ વરસાદની શક્યતા બની રહી છે. ત્યારે મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવો અને બસ અમારા વિડીયો માટે આટલું જ છે.